કૃષિ ચિંતનના ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. બાળ વાર્તા, શ્રમનું મહત્વ. બાળકોના સર્વાંગી વિકાસ માટે વાર્તાઓ ખૂબ ઉપયોગી છે. નાની નાની વાર્તાઓ બાળકોનામાં જ્ઞાન અને નીતિના બીજ વાવે છે. બાળકોને સારા ખરાબ કે પોતાના પારકાનો બોધ વાર્તાઓના માધ્યમથી થઈ શકે છે. વાર્તાઓને બાળકોના વ્યક્તિત્વ વિકાસ તથા સુસંસ્કારોના બીજ વાવવાનું સશક્ત માધ્યમ માનવામાં આવે છે. પહેલાં આ કામ દાદા દાદી દ્વારા સહજ રૂપે થતું હતું, પરંતુ પશ્ચિમની અસર અને સમયના અભાવે અને કારણે લોકો એ તરફ ધ્યાન આપતા નથી. આથી યુગ નિર્માણ યોજનાએ સચિત્ર બાળ વાર્તાઓ પ્રકાશિત કરીને બાળકોને ભરપૂર મનોરંજન સાથે યોગ્ય માર્ગદર્શન તથા ઉત્તમ પ્રેરણા આપવાનું કાર્ય હાથ ધર્યું છે. દીવાનું આશ્વાસન. સૂરજ વિદાય થવાની તૈયારીમાં હતો. ધીમે ધીમે અંધકાર વધતો હતો. એ વખતે એક ટમટમતો દીપક આગળ આવ્યો અને સૂરજને કહ્યું, ભગવાન આપ ખુશીથી જાઓ, હું નિરંતર શ્રદ્ધા રહેવાનું વ્રત નહીં તોડું. આપ નહીં રહો તો પણ હું મારી શક્તિ પ્રમાણે થોડો પ્રકાશ આપીને પણ અંધકારને દૂર કરવાનો પૂરેપૂરો પ્રયાસ કરીશ. નાનકડા દીવાનું આશ્વાસન સાંભળીને સૂર્ય ભગવાને તેના સાહસની પ્રશંસા કરી અને સહર્ષ વિદાય થયા. પરંતુ ભલે નાનો હોય, પરંતુ ભગવાનના કાર્યમાં આવા જ ભાવનાશીલોનો થોડો પુરસાદ ભેગો થઈને એવું કાર્ય કરી બતાવે અનેક યોગો સુધી લોકો તેમને યાદ કરે. સુયોગ્યની પરીક્ષા. પ્રાચીનકાળમાં એવી પ્રથા હતી કે રાજા પોતાના પુત્રને જ યુવરાજ બનાવતો હતો. પરંતુ એક રાજાએ પોતાના મોટા પુત્રને યુવરાજ બનાવવાને બદલે સિલવાનને નિયુક્ત કરવાની પ્રથા શરૂ કરી. માટે એક દિવસ પરીક્ષા રાખી. 5 રાજકુમારો માટે ભોજન પીરસવામાં આવ્યું. જેવા તેઓ જમવા ગયા એ જ સમયે 4 શિકારી કૂતરાઓ તેમને પર છોડી મૂકવામાં આવ્યા. 4 રાજકુમારો તો ગભરાઈને ભાગી ગયા, પરંતુ સૌથી નાનો ત્યાં બેસી રહ્યો. તેણે પેલા 4 રાજકુમારોની થાળીઓ કૂતરાઓને સામે સરકાવી દીધી. કૂતરા એ ખાવા લાગ્યા અને નાના રાજકુમારે પણ પોતાનું ભોજન કરી લીધું. નિરીક્ષણ આ બધું જોતો રહ્યો. નાના રાજકુમારે કહ્યું, જે એકલો ખાય છે તેને કૂતરા જ કરડે છે. વહેંચીને ખાનારને કોઈ જોખમ સહન કરવું પડતું નથી. તેની આવી બુદ્ધિથી બધા પ્રસન્ન થયા અને તેને જ રાજા તરીકે પ્રસન્ન કર્યો. શાસક હોય કે નાગરિક, આદર્શ વ્યક્તિ એને જ કહેવાય કે જે બીજાઓને વહેંચીને ખાતો હોય. દયા યજ્ઞ. એક ગૃહસ્થે 3 યજ્ઞો કર્યા. એમાં તેનું બધું ધન ખર્ચાઈ ગયું. ગરીબીમાંથી મુક્ત થવા માટે તેણે એક વિદ્વાનને ઉપાય પૂછ્યો તો તેણે કહ્યું કે તમે તમારા યજ્ઞનું પુણ્ય ધર્મરાજને વેચી દો, તેઓ તેમને ખૂબ જ ધન આપશે. તે માણસ પુણ્ય વેચવા ચાલી નીકળ્યો. રસ્તો એક જગ્યાએ ભોજન કરવા બેઠો ત્યાં એક કૂતરો પણ ત્યાં બેઠો હતો. તે બીમાર હોવાને કારણે ચાલી શકતો ન હતો. તેની દશા જોઈ ગૃહસ્થે દયા આવી ગઈ. આવી તેણે પોતાને ભોજન કૂતરાને ખવડાવી દીધું અને પોતે ભૂખ્યો જ આગળ વધ્યો. ધર્મરાજને ત્યાં ગયો ત્યારે તેમણે કહ્યું, શેઠજી તમારા 4 યજ્ઞ જમા છે, તમે કથા યજ્ઞનું પુણ્ય વેચવા ઈચ્છો છો? ગૃહસ્થે કહ્યું કે મેં તો 3 યજ્ઞ જ કર્યા છે, આ ચોથો યજ્ઞ કર્યો અને ક્યારે કર્યો તેની મને કોઈ ખબર નથી. ધર્મરાજાએ કહ્યું કે તે ચોથો યજ્ઞ દયા યજ્ઞ છે, તમે રસ્તામાં બીમાર કૂતરાની સેવા કરી હતી અને ચોથો યજ્ઞ હતો, તેનું પુણ્ય પહેલાં 3 યજ્ઞો કરતાં જ વધારે છે.